क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स। नाम याद रखना। ओपनिंग कैपिटल ना प्रायोजक छे ट्रेड बुल्स, अब ट्रेडिंग सबके बस की बात है। ગુડ મોર્નિંગ, સ્વાગત આપનું ઓપનિંગ કેપિટલમાં। હું યશ આપની સાથે। ભારતીય માર્કેટ્સ એકદમ સીમિત દાયરામાં અત્યારે ફિલહાલ, પણ ઇન્ટરનેશનલ માર્કેટ્સ પોઝિટિવ છે। આવી સ્થિતિમાં ભારતીય માર્કેટ્સ માટે આગળની ચાલ શું રહેશે તેના પર આપણા સૌ કોઈનું ફોકસ। આવો સૌથી પહેલાં હેડલાઇન્સ જોઈ લઈએ। ગ્લોબલ માર્કેટથી મિશ્ર સંકેતો, ગઈકાલે અમેરિકન માર્કેટમાં રહી મજબૂતી, ફરી ડાઓ અને S&P 500 રેકોર્ડ ઊંચાઈ પર બંધ થયા। નિફ્ટીમાં મામૂલી નરમાશ, ડાઓ ફ્યુચર્સ 80 અંક નીચે, એશિયન માર્કેટમાં મામૂલી મજબૂત ઓપનિંગ સાથે શરૂઆત, અને ચીનમાં પણ મળ્યું રાહત પેકેજ। મિડલ ઇસ્ટના તણાવના સંકેતો વચ્ચે સોનામાં સતત નવા રેકોર્ડ, કોમેક્સ પર ગોલ્ડનો ભાવ $2680 ને પાર, MCX પણ રેકોર્ડ હાઈ, 10 ગ્રામ સોનાની કિંમત 74,800। આજે ફોકસમાં રહેશે જ્યુલરી, ગોલ્ડ, ફાઇનાન્સ કંપનીઓ। ચીનમાં રાહત પેકેજ અને મિડલ ઇસ્ટથી સપ્લાય ઘટવાની આશંકા વચ્ચે ક્રૂડમાં મજબૂતી, $75 પાર નીકળ્યો બ્રેન્ટ ક્રૂડ। MCX એક ઓક્ટોબરથી ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં ટ્રાન્ઝેક્શન ચાર્જના સ્ટ્રક્ચરમાં કર્યો પરિવર્તન, સેબીના નિયમો અનુસાર સ્ટેબલ રેટની જગ્યાએ ફિક્સ ટ્રાન્ઝેક્શન ચાર્જ સિસ્ટમ લાગુ। આવો જઈએ સીધા અમારા ઇન્ટરેક્ટિવ વોલ પર, સમજીએ ભારતીય માર્કેટ્સ આજે જ્યારે મામૂલી 20-30 પોઈન્ટ આસપાસથી નબળાઈના સંકેતો આપી રહ્યા છે, થોડા ઘટાડા સાથે આજે ખુલીશું તેવું આપણને લાગી રહ્યું છે। ફાઇનલી આટલા દિવસોથી દરરોજ તેજી બાદ હવે તમને થોડી નર્વસનેસ આવતી જોવા મળી રહી છે, ત્યારે વિદેશી રોકાણકારોનું સેટઅપ અને ભારતીય માર્કેટ્સની સ્થિતિ બધાની ચર્ચા કરીએ। આવો સૌથી પહેલાં તો FIIs સેટઅપને સમજી લઈએ। ફાઇનલી તેઓએ પણ વેચવાલીની શરૂઆત કરી છે ફરી એકવાર, અને તમે આંકડાઓ જોશો અહીંયાથી ખાસ, 2,784 કરોડ રૂપિયાની સાઇઝેબલ વેચવાલી તમને જોવા મળશે। એટલે સૌથી પહેલાં તો આ જ એક આંકડો આપણે સૌ કોઈએ ધ્યાન પર રાખવો પડે, કારણ કે મેઇન 2,784 કરોડ રૂપિયાની વેચવાલી તેમના તરફથી જે કરવામાં આવી છે તે તમે અહીંયાથી ખાસ સમજો। પછી સામે તમે DIIsની ખરીદદારી જુઓ, 3,868 કરોડ રૂપિયા આસપાસની ખરીદદારી તેમના દ્વારા કેશ માર્કેટમાં કરવામાં આવી છે, એટલે કે તેઓ અહીંયાથી ખાસ ડિલિવરીઝ લઈને ગયા છે આ બધાની। હવે તમે જુઓ વિદેશી રોકાણકારોએ ફ્યુચર્સમાં શું કર્યું છે। 1,482 કરોડ રૂપિયાના ફ્યુચર્સ તેઓ વેચીને ગયા ઇન્ડેક્સના, જેમાં 772 કરોડ રૂપિયા આસપાસના નિફ્ટીના ફ્યુચર્સ, યાદ રાખો મંથલી એક્સપાયરી પહેલાં રોલઓવર એક્ટિવિટીઝ ચાલી રહી છે, 597 કરોડ આજે છે મંથલી એક્સપાયરી બેંક નિફ્ટીની, એ પહેલાં અહીંયાથી વેચવાલી ફ્યુચર્સમાં 18.36 કરોડ રૂપિયા આસપાસની વેચવાલી ફિન નિફ્ટી મંથલી એક્સપાયરી થઈ ચૂકી છે, ગઈકાલે થઈ ગઈ। અને અહીંયાથી ખાસ તમે જુઓ, આ છે તમારા માટે મિડકેપ સિલેક્ટ, આની મંથલી એક્સપાયરી આવતા સોમવારે છે। નેક્સ્ટ 50માં પણ થોડી એવી તમને વેચવાલી જ, અલ્ટિમેટલી તમને બધા જ ફ્યુચર્સમાં વેચવાલી જોવા મળી રહી છે। કેશ માર્કેટમાં માત્ર DIIsએ ખરીદ્યું અને FIIsએ કેશ માર્કેટમાં પણ વેચ્યું, ફ્યુચર્સ પણ વેચ્યા, આ છે ઓવરઓલ સેટઅપ। હવે આવો FII2 ઇમેજ પર, આપણે ઓપ્શન્સમાં જોઈ રહ્યા છીએ 26,000 કરોડ રૂપિયાની વેચવાલી, તો કઈ રીતે શું કેલ્ક્યુલેશન છે FII2 ઇમેજથી તમને સમજાવીશું। મેજર જે તમે જોઈ રહ્યા છો આ 26,000 કરોડ, તેમાંથી 7,000 કરોડ પર્ટિક્યુલરલી તમે જુઓ તો એ 7,000 કરોડ રૂપિયા આસપાસના નિફ્ટીના તમને જોવા મળશે। પહેલાં તો ઓપ્શન્સ વેચવામાં આવ્યા છે, 2,060 કરોડ રૂપિયા આસપાસના ઓપ્શન્સ બેંક નિફ્ટીના ખરીદવામાં આવ્યા છે, 21,572 કરોડ રૂપિયાના ફિન નિફ્ટી ગઈકાલે હતી એક્સપાયરી, મંથલી એક્સપાયરી થઈ ગઈ, 21,572 કરોડ રૂપિયા આસપાસના ઓપ્શન્સ તેઓ વેચીને ગયા। એટલે આ 26માંથી 21 તમે માઇનસ કરી દો તો આ 2,000+ છે અને આ 7,000 માઇનસ છે, નિફ્ટીના ઓપ્શન્સ હેવી ગઈકાલે વેચીને તેઓ ગયા છે। આ તરફ તમે જુઓ મિડકેપ સિલેક્ટમાં તેઓ ફાઇનલી થોડું ખરીદદારી ઓપ્શન્સમાં કરી છે, અને નેક્સ્ટ 50માં પણ થોડી ખરીદદારી તમને ઓપ્શન્સમાં જોવા મળી રહી છે। હવે તમે જુઓ આ બે આંકડા મહત્વના છે, 3,232 કરોડ રૂપિયા આસપાસના તેઓ આપણને સ્ટોક ફ્યુચર્સ ખરીદીને જતા જોવા મળી રહ્યા છે, અગેન આ રોલઓવર એક્ટિવિટીઝમાં ગણવામાં આવશે, અને ઓપ્શન્સ પણ તમે જુઓ જ્યાં પણ તમને
ખરીદદારી જોવા મળી રહી છે. અગેન રોલઓવર એક્ટિવિટીઝ, લોંગ રોલઓવર્સની આઈડિયલ પોઝિશન તો છે પણ પછી આગળ સમજીશું આપણે આપણા એક્સપર્ટ પાસેથી. તો હવે તમે જુઓ અહીંયાથી ખાસ વોલેટિલિટી ઇન્ડેક્સને, જે બે દિવસથી આપણા સૌ કોઈનું કન્સર્ન હતું તે ફાઇનલી હવે અહીંયાથી તમને જોવા મળે છે કે વિક્સમાં જે છે તે થોડું થોડું કુલ ઓફ આવવાની શરૂઆત થઈ ગઈ છે. અને નિફ્ટીનો ક્લોઝ છે તમારા માટે ગઈકાલનો 25,940 એટલે કે 26,000 જે રેકોર્ડ આપણે બનાવ્યો હતો ત્યાંથી 25,940 ક્લોઝથી બીજા 20-30 પોઈન્ટના ઘટાડે ખુલીશું. આવો ડેઇલી ચાર્ટ્સ પણ જો કરી લઈએ. નિફ્ટીના ડેઇલી ચાર્ટ્સમાં તમને સમજવા મળશે કઈ રીતે અહીંયાથી સેટઅપ બનતું જોવા મળે છે. તમે જુઓ છો તે પ્રમાણે આ છે ડેઇલી ચાર્ટ્સ. આપણે જે સારી મૂવ આવવાની શરૂઆત થઈ 25,000 ઉપર આપણે નીકળ્યા તેવા ટેકનિકલી ચાર જ ટ્રેડિંગ સેશન છે કે જેમાં 25,000 સીધા તમે 26,000 આવી ગયા છો. તો આવી સ્થિતિમાં ટેકનિકલી તમારી તેજી જે છે તે અહીંયાથી ખાસ છેક 24,700-24,800 શરૂ થઈ હતી. એટલે એ 24,700-24,800 તમે અત્યારે ફિલહાલ જે છે તે 26,000 પર છો અને સતત તેજી તરફી ચાલ જે છે તે કાયમ છે. ઉપરના સ્તર ઉપર આ એક રેઝિસ્ટન્સ બની ગયું. આવી સ્થિતિમાં હવે જોઈ રહ્યા છીએ 26,000 આવ્યા બાદ થોડો નિફ્ટી બે દિવસથી નિફ્ટી થોડો નર્વસ થયો છે. ફાઇનલી 26,000 આવી ગયા બાદ તો આજે ફરી એકવાર 26,050 લેવલ બહુ મહત્વનું થતું તમને જોવા મળશે, કારણ કે તેને ઉપર નીકળે તો પછી ફરી એકવાર નવી તેજી આવે. અને જો સપોર્ટ એરિયાની વાત કરીએ છીએ તો તે છે 25,800 પર, કારણ કે ત્યાં ઓપન ઇન્ટરેસ્ટનો સારો સપોર્ટ તમને જોવા મળે છે. મૂવિંગ એવરેજ ડેફિનેટલી દૂર છે તમારી અને તે છે 25,559, એટલે કે આવી સ્થિતિમાં આ ગેપ તો વધારે જ છે. અહીંયાથી તમે જુઓ તો ગઈકાલના જે રેકોર્ડ હાઈ આપણે બન્યા હતા ત્યાંથી, પણ તેમ છતાં પણ પરિસ્થિતિ જે છે તે આ પ્રમાણે રસપ્રદ રહેતી તમને જોવા મળી રહી છે. તો લેવલ્સની દ્રષ્ટિએ 26,050 પહેલાં તો મેઇન છે અને ત્યારબાદ 25,559 મેઇન તમને બનતું જોવા મળી રહ્યું છે, જેને તમારે ખાસ ધ્યાન પર રાખવાનું રહેશે. હવે તમે આવો અહીંયાથી ખાસ 15 મિનિટના ચાર્ટ પર સમજીએ શું સેટઅપ છે. તમે જુઓ છો તે પ્રમાણે 15 મિનિટના ચાર્ટમાં એકદમ નાની રેન્જમાં ગઈકાલે કારોબાર જોવા મળ્યો. પહેલી કેન્ડલ અહીંયા બની, એકદમ સીમિત દાયરામાં 100-200 પોઈન્ટની આસપાસની રેન્જમાં જ તમને ગઈકાલે જે છે તે કારોબાર બનતો જોવા મળ્યો હતો. અને આ જ પ્રકારે કન્સોલિડેશનના પૂરા ચાન્સીસ આજે પણ બનતા જોવા મળી રહ્યા છે. કોઈ પણ પ્રકારે જો લેવલ્સ તૂટે છે તો તે અહીંયાથી ખાસ 25,800 આ મેઇન લેવલ છે. એટલે એક્સપાયરી પહેલાં કન્સોલિડેશનના મૂળમાંથી બહાર આવવાની જો કોશિશ કોઈ થાય તો પછી આ લેવલ બહુ મેઇન બને. અને ઉપરની તરફ આ છે તમારા માટે જે છે 26,050, જેને ઉપર જવા પર નવી તેજી આવવાના સંકેતો બની રહ્યા છે. તો હજુ પણ એકાદ દિવસ કન્સોલિડેશન મૂળ બને, મૂવ આવશે તો એ બેંક નિફ્ટીમાં આવશે અને એના કારણે નિફ્ટીમાં થોડું મૂવ આવે, પણ અલ્ટિમેટલી થોડું કન્સોલિડેશન હજુ પણ જોવા મળી શકે છે. આવો ઓપન ઇન્ટરેસ્ટની વાત કરીએ, તમને સમજાવ્યું અમે કે 25,800 તો આ છે તમારા માટે સપોર્ટ. 25,800 પર અલ્ટિમેટ 25,900 પર પણ પુટ રાઇટર્સ છે, પણ આજે હવે 25,900 નજીક ખુલીશું એટલે એક વખત આ પુટ રાઇટર્સની થોડી પોઝિશન જે છે તે નબળી થઈ શકે છે. આવી સ્થિતિમાં આ ધ્યાન રાખો, બધામાં તમને પુટનો સપોર્ટ સારો આવતો જોવા મળ્યો છે. અલ્ટિમેટલી 25,500 પર જગ્યા સારી છે. કોલની સારી એવી સંખ્યા જે છે તે 26,000 પર છે, એટલે મેજર ઓપન ઇન્ટરેસ્ટ અહીંયા હવે બિલ્ડ થઈ ચૂક્યા છે અને 26,000 એટલું આસાન નહીં રહે ટેકનિકલી એવું લાગે છે હાલની સ્થિતિને જોતા. તો આ તમે ખાસ ધ્યાન પર રાખો. અલ્ટિમેટલી તમે 26,000 લેવલ પર જ છો. જો 26,000 ક્રોસ કરીશું તો 26,100 પાર કરવામાં મુશ્કેલી નથી, નથી 26,200, પણ 26,200 બહુ ફાર ફેચ્ડ કરશે. એટલે જ આપણે કહ્યું છે કે 26,50 ઉપર ટકી ગયા તો પછી ફરી એકવાર ત્રીજી તરફના ચાન્સ બનશે, પણ અત્યારે તો ફિલહાલ જે છે તે 26,000 બહુ મહત્વનું લક્ષ્મણ રેખા અને આ 100 પોઈન્ટની રેન્જ છે. આજે કદાચ આ લોઅર બેન્ડ ટેસ્ટ કરીએ, કદાચ 850 પણ આવે તો પણ તમારા માટે બહુ મહત્વની જગ્યા એ બનતી જોવા મળશે. ત્યાંથી પછી ખરીદદારી કરી શકાય. વાય ચેન્જ બતાવી દઈએ. ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જના હિસાબથી શું થઈ રહ્યું છે, તમે જુઓ છો ગઈકાલે આ છે 900, ત્યારબાદ આ છે અહીંયાથી ખાસ 26,000 સ્ટ્રાઇક. સો 26,000 તમે જુઓ છો કોલમાં થોડો ઓવાય આવ્યો છે, 950 આવ્યો છે. પુટના ઓપન ઇન્ટરેસ્ટ જે છે તે 25,900, 950 અને 26,000 જોવા મળી રહ્યા છે. ગઈકાલે પણ સીમિત દાયરામાં જ કારોબાર હતા. આવી સ્થિતિમાં પુટના ઓપન ઇન્ટરેસ્ટ અહીંયાથી કપાયા છે. જુઓ તમે 25,500 બહુ જ સારો સપોર્ટ છે, તેમ છતાં પણ પુટ થોડા કપાયા છે. 25,400 પણ પુટ કપાયા છે. આ તરફ 25,700 થોડું તમને અહીંયાથી ખાસ જે છે તે ઓપન ઇન્ટરેસ્ટમાં કટ થતું જોવા મળી રહ્યું છે અને 25,600 પણ જોવા મળી રહ્યું છે. તો આ છે ઓવરઓલ પરિસ્થિતિ કે જેને આપણે ખાસ સમજી રહ્યા છીએ. નિફ્ટી માટે થઈને રેન્જ બાઉન્ડ કારોબાર નીચેની તરફ જે છે તે 25,800 અને ઉપરની તરફ 26,050 રેન્જ ફિક્સ છે. આપણે સમજ્યા નિફ્ટીને. આવો હવે એક બ્રેક લઈ લઈએ અને બ્રેક બાદ આજે મંથલી એક્સપાયરી છે, બહુ મહત્વનું ટ્રેડિંગ સેશન બેંક નિફ્ટીનું રહેવાનું છે, તેના સેટઅપ નજર કરીશું બ્રેક બાદ.
બ્રેક વિથ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ એ જ નાની રેન્જમાં ખુલવાના સંકેત આપી રહ્યા છે. ત્યારે આવો હવે આપણે બેંક નિફ્ટીના સેટઅપ પર નજર કરી લઈએ. મંથલી એક્સપાયરીનો દિવસ છે. છેલ્લા કેટલા ટ્રેડિંગ સેશનથી આપણે સતત તેજી જોઈ રહ્યા છીએ. આ 1, 2, 3, 4, 5, 6 હવે ગઈકાલે લાલ નિશાનની કેન્ડલ તમને ફાઇનલી એક બનતી જોવા મળી અને આજે છે મંથલી એક્સપાયરી. સો તમારા માટે અલ્ટિમેટલી બહુ જ મહત્ત્વનું લેવલ જે આપણે આટલા દિવસથી જોઈ રહ્યા છીએ તે છે 53,350, જે જૂના રેકોર્ડ હાઈ હતા. બહુ જ મહત્ત્વપૂર્ણ લેવલ તમારા માટે બનતું જોવા મળી રહ્યું છે, કારણ કે તમારી મૂવિંગ એવરેજનો ગેપ બહુ મોટો છે. એ લેવલ પણ એક વખત આપણે મેન્શન કરવું પણ દરરોજ કરી રહ્યા છીએ અને તે છે 922. હજુ આપણે 53,000 ટેકનિકલી પહોંચ્યા નથી. આ જે મૂવિંગ એવરેજ છે તેના હિસાબથી આવી સ્થિતિમાં આ મૂવિંગ એવરેજ હજુ પણ આજે ઉપર આવશે ત્યારે 53,000 પહોંચશે, પણ ઉપલા સ્તરો પર ટોપ બની રહી છે. ગઈકાલે પણ તમે જોયું હોય તો અહીંયાથી ખાસ 54,000ને પહોંચવાની કોશિશ અને ત્યાંથી પછી તમને ફરી એકવાર થોડું સેલિંગ, એટલે ઉપલા સ્તરો પર તમારા માટે 54,200ની એક સીલિંગ બની રહી છે. તેને ઉપર જવાની કોશિશ બેંક નિફ્ટી કરી નથી રહ્યો. નીચે આ સપોર્ટ તો છે જ તમારા માટે 53,350, કે જેને ખાસ ધ્યાન પર રાખવું જરૂરી છે. અલ્ટિમેટલી આ રેન્જ તમારા માટે બનતી જોવા મળી રહી છે. બેંક નિફ્ટીની એક્સપાયરીનો દિવસ છે આજે, એટલે રેન્જ મોટી થવાની પૂરી શક્યતા છે. એટલા માટે આપણે આ પ્રકારે રેન્જની વાત અહીંયાથી ખાસ કરી રહ્યા છીએ, જે આટલા દિવસથી તેજી જોઈ રહ્યા છીએ. તો ત્યારબાદ ફાઇનલી થોડું પ્રોફિટ બુકિંગ જો આવે તો આજના દિવસે પૂરા ચાન્સીસ છે આવી શકે. અને શોર્ટ કવરિંગ ટ્રિગર થાય છે તો પછી 54,000 થી 55,000 ક્યારે આવી જશે આપણને ખબર નહીં પડે. આવો 15 મિનિટના ચાર્ટમાં ગઈકાલે શું થયું. છેલ્લા 2-3 દિવસથી તમે જુઓ છો કે કેન્ડલની સાઇઝ એટલીસ્ટ નાની જરૂર થઈ ગઈ છે, એટલે કે કન્સોલિડેશન જરૂર જોવા મળે છે. જુઓ, દિવસની શરૂઆત અહીંયા થઈ ગઈકાલે, પહેલી કેન્ડલ બની, ત્યારબાદ તમે જુઓ છો એકદમ નાની રેન્જમાં હતા. ટ્રેન્ડ તોડ્યા તો પણ એવો કોઈ ખાસ પરિવર્તન આવ્યું નહોતું અને ટ્રેન્ડ તોડ્યા બાદ પણ તમે ઓલમોસ્ટ થોડી રિકવરી બતાવી અને ત્યારબાદ છેલ્લે થોડું તમને સેલિંગ આવતું જોવા મળ્યું. તો મતલબ સાફ છે, 15 મિનિટના ચાર્ટના હિસાબથી પણ નાની રેન્જમાં કારોબાર બાદ તમારા અલ્ટિમેટ સપોર્ટ જે છે તે અહીંયા 53,600 બતાવે છે. ટેકનિકલી તમે જોવા જાઓ તો 53,900 તોડ્યા બાદ 53,600ના પૂરા ચાન્સ 15 મિનિટના ચાર્ટના હિસાબથી અત્યારે ફિલહાલ બનતા જોવા મળી રહ્યા છે. સો આ સ્થિતિને પણ આપણે ખાસ ધ્યાન પર રાખીએ, બિકોઝ અહીંયા મેજર એક્શન તમને બનતું જોવા મળી રહ્યું છે. તો આના પર તમે નજર રાખો અને ઓવરઓલ ટ્રેન્ડ ઉપર તમારા માટે 54,200, જેમ મેં કહ્યું 54,200 એટલા માટે મહત્વનું છે, કારણ કે એ સુપર ટ્રેન્ડ પણ અહીંયાથી ખાસ બની રહ્યું છે. અને ઓપન ઇન્ટરેસ્ટ થોડા છે, ઓપન ઇન્ટરેસ્ટનું તમને બતાવું. આવો બેંક નિફ્ટીના ઓપન ઇન્ટરેસ્ટ પર નજર કરી લઈએ. 54,200 શા માટે મહત્વનું છે ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી તમને સમજાવીશું. મેઇન વાત અહીંયાથી ખાસ જે જોવા મળી રહી છે તે આ છે, આ 54,200 તમારા માટે થઈને. આજે બહુ ઇન્ટરેસ્ટિંગ વાત તમે જુઓ ને તો આ ટોટલ ઓપન ઇન્ટરેસ્ટમાં તમે જોશો કે જે જગ્યા છે ઉપરની તરફ જવા માટેની, ઓપન ઇન્ટરેસ્ટના વધવાની, તે ખુલ્લી છે. આઈડિયલી તમે જોયું હોય કે મંથલી એક્સપાયરી કે કોઈ પણ સાપ્તાહિક એક્સપાયરીના પહેલાં છે ને તે ઓપન ઇન્ટરેસ્ટ ઓલમોસ્ટ 80-90 લાખ આસપાસ પહોંચી ગયા હોય, પણ આજે કમ્ફર્ટેબલ રાઇટિંગ આપણને જોવા મળે છે એ પણ 40 લાખ પણ નથી, અને તે છેક 53,000 પર. 53,000ના સપોર્ટ છે. આ તરફ તમે આવો 53,500 પર, ત્યાં તમને જોવા મળશે અલ્ટિમેટ. અહીંયાથી સપોર્ટ બની રહ્યા છે 53,500 પર. એટલા માટે આપણે 53,300ના લેવલને બહુ મહત્ત્વ આપી રહ્યા છીએ, કારણ કે આ બંનેની એવરેજ પણ થઈ જાય અને તમારા જૂના રેકોર્ડ હાઈ પણ હતા. થોડા હજુ પણ આ તરફ આવો, તમારું કન્જંક્શન ક્યાં બની રહ્યું છે? 54,000 પર બની રહ્યું છે, રાઈટ? 54,000 ક્રોસ કરીને ટકી નથી રહ્યો બેંક નિફ્ટી, અને એટલા માટે 54,200નું અલ્ટિમેટ રેઝિસ્ટન્સ છે. સો એક વખત તમારા માટે થઈને સેફ રાઇટિંગ જે છે તે આ તરફ બને. પણ હવે છે દિવસ એક્સપાયરીનો અને મંથલી એક્સપાયરી છે. તમને યાદ હોય તો સપ્ટેમ્બરની શરૂઆત જે છે તે શોર્ટ રોલઓવર્સની સાથે થઈ હતી, એટલા માટે અહીંયા જો હવે લોંગ રોલઓવર્સ તરફ જવું હોય તો એ બેંક નિફ્ટી માટે આજનો દિવસ છે. એટલે અલ્ટિમેટલી ખરીદવા માટે થઈને આ 54,000ને ઉપર સતત ટકવા પર એક વખત ઓપોર્ચ્યુનિટી જરૂર બનશે. વોઈ ચેન્જથી સમજીએ ખાસ, કેમ કે કોઈ પણ એક બાજુ જો મૂવ આવશે ને તો એ વાઇલ્ડ મૂવ હશે તેવું સ્પષ્ટ સમજવા મળી રહ્યું છે. ગઈકાલે જો શું થયું છે, કોલ રાઇટર્સે અગ્રેસિવ થઈ અને અહીંયા પોઝિશન્સ બનાવી છે 54,100, 200, 300, 400 અને 500માં થોડું, પણ 54,000 અને 54,100માં વધારે સાઇઝેબલ એડિશન તમને જોવા મળ્યું. આ તરફ 53,000ના પુટમાં સાઇઝેબલ એડિશન તમને જોવા મળી રહ્યું છે. એટલે રેન્જ જો કોઈ એક બાજુ બ્રેકઆઉટ બતાવશે તો એ જોરદાર મૂવ આવશે તે વાત સ્પષ્ટ જોવા મળી રહી છે. એટલે 54,000 અને 53,800 જે છે તે બહુ મેક ઓર બ્રેકની સ્થિતિમાં છે. ઉપર 54,200 અને નીચે 53,300, આ બે અત્યારે તો ફિલહાલ 300-350 આસપાસ આ બે લેવલ્સ છે જેને ખાસ ધ્યાન પર રાખવા જરૂરી છે. કોઈ પણ એક તરફ મૂવ આવશે તો ક્યારે મૂવ આવી ગઈ તે તમને જોવા પણ સમજવા પણ નહીં મળે એવા પ્રકારની મૂવ હશે. તો એ બેંક નિફ્ટી માટે થઈને કોઈ પણ પ્રકારના સંકેત, એટલે કન્સોલિડેશન છે, પણ જો કોઈ પણ બ્રેકઆઉટ કે બ્રેકડાઉન આવે છે તો એ શાર્પ ડાઉનવર્ડ્સ અથવા તો અપવર્ડ્સ મૂવ બતાવે તેવી શક્યતાઓ આજે બેંક નિફ્ટીમાં જોવા મળી રહી છે.
આવી આપણે વાત કરી નિફ્ટી બેંક નિફ્ટી બંનેની એફઆઈઆઈઝનું સેટઅપ સમજ્યા. હવે એક ક્વિક બ્રેકનો ફિલહાલ સમય થઈ ગયો છે અને બ્રેક બાદ આપણે સમજીશું કે ભારતીય માર્કેટ્સમાં જે આપણા એક્સપર્ટ છે તેના તરફથી શું ક્યુઝ મળી રહ્યા છે, પ્લસ આજના સ્ટોક્સનું વોચલિસ્ટ સમજીએ. બ્રેક બાદ. બ્રેક વિથ આપનું સ્વાગત છે. ગિફ્ટ નિફ્ટીના ઇન્ડિકેશન હજુ એ જ 10-20 પોઈન્ટ આસપાસના ઘટાડા તરફના જ બની રહ્યા છે. આવી સ્થિતિમાં સ્ટોક સ્પેસિફિક વોચલિસ્ટમાં તમારા રડારમાં શું હોવું જોઈએ, આવો સીધા જઈશું સહયોગી યોમિક પાસે સમજીએ આજે કયા કયા સ્ટોક્સ વોચલિસ્ટમાં છે. યોમિક, ગુડ મોર્નિંગ, જણાવો આજે કયા કયા સ્ટોક્સ આપણા લિસ્ટમાં. જી યસ, ગુડ મોર્નિંગ. આપણે જોયું કે માર્કેટમાં નવા રેકોર્ડ હાઈ જોવા મળે છે, પરંતુ એવા ટાઈમે સોનામાં પણ નવા રેકોર્ડ હાઈ જોવા મળે છે, તો સ્વાભાવિક છે કે આજની શરૂઆત આપણે સોનાથી જ કરીએ. તો સૌથી પહેલાં હું જ્વેલરી કંપની આજે ફોકસમાં રહેવી જોઈએ, કારણ કે ઇન્ટરનેશનલ માર્કેટમાં સોના એક નવી રેકોર્ડ ઊંચાઈ હાંસલ કરી છે, કે જે કોમેક્સ ગોલ્ડની જે કિંમત છે એ $2680 પાર આપણને અહીંથી જતી જોવા મળી છે. અને આનું કારણ ખાસ કરીને જે મિડલ ઇસ્ટમાં જે તણાવ ચાલી રહ્યા છે અને જે રેટ કટ થયા યુએસમાં, એના કારણે અહીંયાથી સોનાની કિંમતને બુસ્ટિંગ જોવા મળ્યું છે. એના કારણે આપણે ખાસ કરીને જો ઇન્ડિયાના માર્કેટની પણ વાત કરીએ તો 10 ગ્રામ સોનાની કિંમત 74,800 રૂપિયા આપણને આવતી જોવા મળી રહી છે. અને આના કારણે ખાસ કરીને જે ટાઇટન છે, કલ્યાણ જ્વેલર્સ છે, પીએન ગાડગીલ જેવી જ્વેલરી કંપની છે, એમાં જે એક એક્સચેન્જ જોવા મળી શકે, સાથે સાથે જે ગોલ્ડ લોન પ્રોવાઈડ કરે છે, એટલે કે આપણે મનપ્પુરમ ફાઇનાન્સ, મુથુત ફાઇનાન્સ જેવી બીજી અલગ અલગ જે પણ કંપની છે કે જેમાં આજે આપણને એક એક્સચેન્જ જોવા મળી શકે. હવે આપણે સ્વાભાવિક છે સોનાની વાત કરી તો નેક્સ્ટ સ્ટોક આપણે એના રિલેટેડ જ વાત કરવા માંગીશ, MCX ની. તો MCX માં એવા સમાચાર છે કે તેઓ F&O ટ્રાન્ઝેક્શનને લઈને અહીંયાથી ચાર્જ સ્ટ્રક્ચરમાં અહીંયાથી તેઓ એક બદલાવ કરવા જઈ રહ્યા છે, કે સેબીના જે નિયમો હતા એના આધારિત તેઓ અહીંયાથી ચાર્જમાં બદલાવ કરી રહ્યા છે. એટલે કે પહેલાં કંપનીને સ્ટેબલ ચાર્જ અપ્લાય કરતા એની જગ્યાએ ફિક્સ રેટ અપ્લાય કરશે. સ્ટેબલ ચાર્જમાં એક પર્ટિક્યુલર રેન્જ આપવામાં આવી હોય અને ફિક્સ એટલે કે એક જે અમાઉન્ટ હોય કે તેની ઉપર જ તેઓ ચાર્જ કરશે. જેમ કે ફ્યુચર્સમાં પ્રતિ 1 લાખના ટર્ન ઓવર પર ₹2.1 ફિક્સ ટ્રાન્ઝેક્શન ચાર્જ અહીંયાથી લાગુ પડશે, જે પહેલાં 1.75 થી 2.6 ની વચ્ચે આપણને લેવામાં આવતો હતો. જે નેક્સ્ટ ઓપ્શનની વાત કરું તો ઓપ્શનમાં પ્રતિ 1 લાખના પ્રીમિયમ ટર્ન ઓવર પર 41.8 ટ્રાન્ઝેક્શન ચાર્જ લાગશે, જે પહેલાં ₹40-50 ની રેન્જમાં લાગુ પડતો હતો. એટલે આ વાતથી ઓવરઓલ આપણે MCX ની જે નિયમો આપણને 1 ઓક્ટોબરથી બદલાવ લાગુ પડતો અહીંયાથી જોવા મળશે. નેક્સ્ટ ઇઝી ટ્રીપ પ્લાનર. ઇઝી માય ટ્રીપ પ્લાનરમાં જે પ્રમોટર છે નિશાન પિટ્ટી દ્વારા અહીંયાથી બ્લોકડેલ થતી કરવામાં આવશે, કે જેમાં 8.5% હિસ્સો અહીંયાથી વેચી શકે છે, જે ઓલમોસ્ટ આપણને 15 કરોડ શેર જોવા મળી શકે. અને બ્લોકડેલની જે ફ્લોર પ્રાઇસ છે એ ₹38 પ્રતિ શેર જોવા મળશે. અને કુલ સાઇઝ આપણને 580 કરોડ અહીંયાથી સંભાવના છે. અને June 2024ના અંતે જે નિશાન પિટ્ટી છે એમની પાસે 28.3% હિસ્સો હતો, કે જેમાંથી 8.5% હિસ્સેદારી તેઓ અહીંયાથી વેચવા જઈ શકે છે. નેક્સ્ટ વાત કરવા માગીશ તો કેસ ઇન્ટરનેશનલ, કે કંપની અહીંયાથી 24 સપ્ટેમ્બરે એક QIP અહીંયાથી એક શરૂ કર્યો છે, અને જે ₹974.64 પ્રતિ શેર અહીંયાથી કંપનીની ફ્લોર પ્રાઇસ રાખવામાં આવેલી છે. નેક્સ્ટ ઓટો સ્ટોક આજે ખાસ કરીને ફોકસ રહેશે, કારણ કે હું પેસેન્જર વ્હીકલની વાત કરવા માગીશ તો સ્વાભાવિક છે કે આપણે મારુતિ સૌથી બિગ બોય છે, પરંતુ મારુતિ જો કોઈ ટક્કર આપવાવાળું હોય તો જે હ્યુન્ડાઈ મોટર્સ. અને એના સમાચાર આવ્યા છે કે હ્યુન્ડાઈ મોટર્સને ફાઇનલી સેબી તરફથી જે IPO માટે મંજૂરી મળી ગઈ છે, અને આ દેશનો સૌથી મોટામાં મોટો IPO અહીંયાથી લાવવા જઈ રહી છે કંપની. અને એની વેલ્યુની જો વાત કરું તો આપણે ઓલમોસ્ટ આપણને જે IPO આવ્યા બાદ કંપનીને $80-20 અરબ અહીંયાથી આપણને કંપનીની વેલ્યુ જોવા મળી શકે છે. અને ઓક્ટોબરમાં સંભાવના છે કે IPO આપણને આવતો જોવા મળી શકે છે, એટલે કે IPO અને પૂરેપૂરે આપણને ઓફર ફોર સેલ જોવા મળી શકે. એટલે સ્વાભાવિક છે કે મારુતિ, ટાટા મોટર્સ, M&M કે જે બી પેસેન્જર વ્હીકલ છે એમાં આપણને એક મોટી એક્સચેન્જ જોવા મળી શકે. નેક્સ્ટ બીજો સ્ટોક છે સ્વિગી. આજે એટલે ઝોમેટો આજે એક્શનમાં રહેશે, કારણ કે સ્વિગીનો IPO આવી રહ્યો છે, કે સ્વિગીને પણ અહીંયાથી સેબી માટે મંજૂરી મળી ગઈ છે, જે સ્વિગી IPO દ્વારા અહીંયાથી $1.25 અરબ અહીંયાથી એકત્રિત કરતું જોવા મળશે. અને લિસ્ટિંગ બાદ કંપનીની વેલ્યુએશન સ્વિગીની આપણને અહીંયાથી $15 અરબ અહીંયાથી થતી જોવા મળી શકે છે. અને આ કંપની અરાઉન્ડ 3750 કરોડ ફ્રેશ ઇસ્યુ દ્વારા અહીંયાથી અપ્લાય કરી શકે, અને અમુક પોર્શન OFS પણ હોઈ શકે છે. એટલે કે સ્વાભાવિક છે કે સ્વિગીનો IPO આવશે તો એનો જે કોમ્પિટિટર છે ઝોમેટો એમાં જ આપણને એક એક્શન જોવા મળી શકે. નેક્સ્ટ વાત કરવા માગીશ તો PC જ્વેલર્સ. PC જ્વેલર્સમાં સમાચાર છે કે 30 સપ્ટેમ્બરે અહીંયાથી તેઓ સ્ટોક સ્પ્લિટ પર અહીંયાથી વિચારણા કરવા જઈ રહ્યા છે, અને જે ₹10 પ્રતિ શેર ફેસ વેલ્યુના શેર પર અહીંયાથી તેઓ વિચારણા કરશે. અને જે સાથે સાથે સમાચાર છે કે નવા ડાયરેક્ટર્સની નિમણૂક પર પણ અહીંયાથી તેઓ વિચારણા કરી શકે છે. એટલે આ વાતથી આપણે PC જ્વેલર્સની. નેક્સ્ટ વાત કરવા માગીશ તો રૂસિલ ડેકોરમાં સમાચાર છે કે રૂસિલ ઠક્કરને અહીંથી MD તરીકે પદ સોંપવામાં આવ્યું છે, અને જે પરિવર્તન છે એ 24 સપ્ટેમ્બરથી આપણને લાગુ પડતું જોવા મળશે. નેક્સ્ટ વાત કરવા માગીશ તો જી મિંડા કોર્પોરેશન,
એમાં સમાચાર છે કે 27 સપ્ટેમ્બરે અહીંયાથી કંપનીની બોર્ડ બેઠકનું આયોજન કરવા જઈ રહી છે અને આ સ્પેસિફિક ફંડ રેઝિંગ માટે તેઓ આયોજન કરવા જઈ રહ્યા છે કે જેમાં અલગ અલગ ટૂલ્સ પર તેઓ વિચારણા કરશે અને અલગ અલગ એકથી વધુ તબક્કા દ્વારા તેઓ ફંડ રેઝિંગ કરતા જોવા મળી શકે છે. નેક્સ્ટ વાત કરવા માગીશ તો ડેલ્ટા કોર્પ. ડેલ્ટા કોર્પમાં સમાચાર એવા છે કે હોટલ અને રિયલ એસ્ટેટ કારોબારના ડીમર્જર અહીંયાથી બોર્ડે મંજૂરી આપી દીધી છે. એટલે કે ડેલ્ટા પેનલેન્ડને અહીંયા ડેલ્ટા કોર્પની એક સબસિડિયરી છે, એટલે કે ડેલ્ટા કોર્પનો એક શેર પર ડેલ્ટા પેનલેન્ડનો અહીંયાથી એક શેર કંપની આપતી જોવા મળશે. એટલે આ વાત છે ડેલ્ટા કોર્પોરેશનની. નેક્સ્ટ જીલેટ ઇન્ડિયા. જીલેટ ઇન્ડિયામાં સમાચાર છે કે પીએનજી બાંગ્લાદેશ કંપની સાથે ડિસ્ટ્રીબ્યુશન કરાર રદ કર્યો છે. 31 ડિસેમ્બર 2024થી આ કરાર રદ ગણવામાં આવશે અને નાણાકીય વર્ષ 2024 માટે આજે કંપનીના જે વેચાણમાં એથી મામૂલી ઘટાડો થતો જોવા મળી શકે છે. સ્વાભાવિક છે કે કરાર રદ થયેલા એમની સાથે જે બી ડિસ્ટ્રીબ્યુશન હોય કે તેમાં આપણને થોડુંક અહીંયાથી ડિક્લાઇન જોવા મળી શકે અને કુલ વેચાણનું 2% જે છે ડિસ્ટ્રીબ્યુશન એ કંપની સાથે અહીંયાથી કરતું હતું, પણ સ્વાભાવિક છે કે નફો મેં એટલી બધી મોટી અસર અહીં આપણને જોવા નહીં મળી શકે. નેક્સ્ટ ટાટા પાવરમાં પણ આપણે સમાચાર હતા કે એમને 23 સપ્ટેમ્બરના રોજ એમનો જે ટ્રોમ્બે પ્લાન્ટ હતો તેની ઉપર એક ફાયર ઇન્સિડન્ટ એક બન્યો હતો, પરંતુ હાલ કોઈને એક ઇન્જરી કે એવું કંઈ થયું છે નહીં, પણ તેનું જે ઇન્સ્પેક્શન છે અત્યારે હાલ ચાલુ છે. એટલે કે ટાટા પાવર પણ આપણે નજર પર રહેશે. હવે આજે શું ખાસ છે? સ્વાભાવિક છે કે આજે હવે બુધવાર છે, એટલે કે સૌથી પહેલાં તો બેંક નિફ્ટીની આપણે અહીંયાથી એક્સપાયરી છે જેની ઉપર તમારે નજર હોવી છે અને મંથલી એક્સપાયરી છે, એટલે સ્વાભાવિક છે કે મોટી મૂવ આવતી જોવા મળી શકે. બીજું કે આઈપીઓની વાત કરું તો મનવા ફાઇનાન્સ આઈપીઓ કે જેનો આજે લાસ્ટ ડે છે સબસ્ક્રિપ્શન માટે અને કે જેમાં ઓવરઓલ 2 દિવસમાં જ કંપનીનો 70 ગણાથી વધારે સબસ્ક્રિપ્ટ થયું છે અને રિટેલની પણ વાત કરું તો રિટેલમાં પણ 70 ગણું આપણને સબસ્ક્રિપ્શન જોવા મળ્યું છે. બીજું કે એક KRN હીટ એક્સચેન્જર એન્ડ રેફ્રિજરેશન આઈપીઓ આજથી શરૂ થયો છે કે જેનો પણ રિસ્પોન્સ આપણને સારો જોવા મળી શકે છે કે જેમાં તમે 27 સપ્ટેમ્બર સુધી તેમાં એમાં અપ્લાય કરી શકશો. ઓવરઓલ દરેક સ્ટોક થયો આઈપીઓ ઇવેન્ટ છે કે જેની ઉપર તમારો ફોકસ રહેવો જરૂરી છે. ઓકે, તો સ્ટોક સ્પેસિફિક આ બધાને ધ્યાનમાં રાખીશું. યોમિત ખૂબ ખૂબ આભાર આપનો અમારી સાથે જોડાવા માટે. થઈને તો સોના ચાંદીના પહેલાં તો ભાવોમાં જે એક્શન આવતું જોવા મળી રહ્યું છે તે ધ્યાન પર રાખવું જરૂરી. રેકોર્ડ પર રેકોર્ડ બનાવી રહ્યા છે સોનાની અંદર. ચાંદીમાં રેકોર્ડ સારા બન્યા બાદ થોડું સાઇઝેબલ કરેક્શન આવ્યું, પણ ફરી એકવાર અહીંયા પણ હવે તેજી તરફી ચાલ કાયમ થઈ રહી છે. તો આ બધાને ધ્યાન પર રાખીએ. પ્લસ આઈપીઓની સિઝન જે ચાલી રહી છે તેમાં નવા એન્ટ્રન્સ અને બિગ બોય એન્ટ્રન્સ જે છે તે આવતા જોવા મળી રહ્યા છે. હ્યુન્ડાઈના આઈપીઓના જે સમાચાર છે, ઓટો સ્ટોક્સ છે તેના ગ્રાફિક્સ તમને બતાવીએ. બહુ મહત્વપૂર્ણ આ જે છે તે ખાસ ખબર એટલા માટે છે કારણ કે સમગ્ર દેશનો સૌથી મોટામાં મોટો આઈપીઓ જે છે તે હ્યુન્ડાઈ લઈને આવી રહી છે અને હ્યુન્ડાઈ જ્યારે આ આઈપીઓ લઈને આવી રહી છે તો બધા જ ઓટો સ્ટોક્સ ખાસ ફોકસમાં તમારા માટે હોવા જોઈએ કારણ કે આ સેબી તરફથી મંજૂરી જ્યારે મળી છે ત્યારે દેશનો સૌથી મોટો આઈપીઓ તમને જે છે તે હ્યુન્ડાઈનો જોવા મળવાનો છે. અને હ્યુન્ડાઈ જે છે તેનો આઈપીઓ જ્યારે આવશે સંપૂર્ણપણે ઓએફએસ રહેશે, તો લિસ્ટિંગ બાદ વેલ્યુએશન જે છે કંપનીની તે આ સમજો તમે દેશની બીજા નંબરની સૌથી મોટી કાર મેન્યુફેક્ચરિંગ કંપની છે. સૌથી પહેલી છે મારુતિ અને વોલ્યુમ બેઝ પર પણ જોવા જાઓ તો હ્યુન્ડાઈની બીજા નંબર પર ગાડીઓ વેચાય છે, એટલા માટે મહત્વ. આવો ચોઇસ બ્રોકિંગના કુનાલ ફરાર આપણી સાથે જોડાઈ રહ્યા છે, તેમની સાથે ચર્ચા શરૂ કરીએ. કે સ્વાગત સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ સર. બહુ જબરદસ્ત એક્શન જે છે તે આજે પોસિબલ છે, યા તો સાઇડવાઇઝ જઈશું યા તો વન સાઇડ મૂવ આવશે બેંક નિફ્ટીમાં, તે વાત પાકી છે. કેમ કે ઓપન ઇન્ટરેસ્ટ જે છે તેમણે જગ્યા ખુલ્લી રાખી છે, બહુ કન્સ્ટ્રક્ટિવ ઓપન ઇન્ટરેસ્ટ આ વખતે બેંક નિફ્ટીમાં મંથલી એક્સપાયરીના દિવસે જોવા નથી મળી રહ્યા. તો સર સેટઅપ સમજાવો, નિફ્ટીની પણ વાત કરીએ. 2 દિવસથી ઠંડુ છે, આજે પણ થોડા ઘટાડા સાથે આપણે ઓપન થવા જઈ રહ્યા છીએ સર. ગુડ મોર્નિંગ યસ ટોમની અને આપણા દર્શક મિત્રોને, અને આજે મંથલી અને વીકલી બંને એક્સપાયરી છે તો એના હિસાબે વોલેટિલિટી આપણને જોવા મળશે. અને મંથલી એક્સપાયરી છે તો ત્યાં હોઈ શકે કે મારખાડ આજના દિવસમાં આપણને વધારે જોવા મળી શકે, એમ બી લાસ્ટ વીકમાં આપણને એ વસ્તુ જોવા મળી ગઈ છે. ફેડ રેટ આવવાનું હતું અને એની પહેલાં એક્સપાયરી હતી બુધવારની બેંક નિફ્ટી, અને એ જ બેંક નિફ્ટીના બુધવારની એક્સપાયરીમાં આપણને વન વે મોમેન્ટમ જોવા મળી હતી અને 3 દિવસ કન્ટિન્યુ રહી હતી બુધવાર ગુરુવાર શુક્ર. હવે ઇવેન્ટ ન્યુટ્રલાઇઝ થઈ ગઈ છે, પણ અત્યારે આ લેવલ પર જે સેન્ટિમેન્ટ ક્રિએટ થયા છે, જે પ્રમાણે પ્રાઇવેટ બેંક ટ્રેડ કરી રહી છે, જે પ્રમાણે મોમેન્ટમ આવી રહી છે, જે પ્રમાણે અત્યારે રોલ ઓવરના ઓપ્શન છે એના ડેટા સજેસ્ટ કરી રહ્યા છે, આઈ વુડ સે કે એક સારી મોમેન્ટમ એનો અહીંથી આપણને આવનારા દિવસોમાં બેંક નિફ્ટીમાં જોવા મળી શકે છે. તો ઓવરઓલ જે વ્યૂ છે આપણે અહીંયા પોઝિટિવ સાઈડનો જ મેન્ટેન કરીને રાખીશું. લેવલની વાત કરી લઈએ બેંક નિફ્ટીના, તો બેંક નિફ્ટી સ્પોટ અત્યારે આ લેવલ પર જોવા જઈએ તો 53971 ની અરાઉન્ડ ક્લોઝિંગ છે.
અને ઓલ ટાઈમ હાઈ પર છે અત્યારે. છેલ્લા બે દિવસથી રેન્જ બાઉન્ડ છે, બટ ઠીક છે, ગભરાવાની જરૂર નથી. આમાં બ્યુ ઘટાડે ખરીદારી કરીને ચાલવાનો બની રહ્યો છે. લોઅર લેવલ પર જે સપોર્ટ ત્યાં હાલ પૂરતો આવી રહ્યો છે, 53,000 જોવા જઈએ તો 500 સપોર્ટ છે. કોઈ પણ ઘટાડો આવે 700 સુધી ખરીદી કરીને ચાલો. ઉપરના લેવલની વાત કરું તો 54,400 સુધીના લેવલ આપણને બેંક નિફ્ટી બતાવી શકે છે. અને હવે અનચાર્ટેડ ટેરિટરીમાં આવી ગયા છે, તો ડે ટુ ડે બેઝ પર આપણે હવે નવા નવા હાઈ જોતા જ રહીશું, એટલે એમાં કોઈ નવાઈની વાત નથી. બટ હા, તમારે ફોકસ રાખવાનું છે કે તમારે ક્યારે અને કઈ લેવલ પર ટ્રેડ લેવાનો છે, જેથી ટ્રેડ લેતી વખતે તમારો કોન્ફિડન્સ વધારે હોય અને તમને સારું રિટર્ન મળી શકે. ક્લિયર, બહુ જ ઇન્ટરેસ્ટિંગ જગ્યા પર અત્યારે ફિલહાલ આવીને ઊભા છીએ કે જ્યાં આપણે ધ્યાન પર રાખવાનું છે કઈ રીતે રિટર્ન્સ જે છે તે પરફેક્ટલી આપણે બનાવવા. સર, આવી સ્થિતિમાં એક વાત સ્પષ્ટ છે, જ્યારે ભારતીય માર્કેટ્સ જે છે તે ઓપન થશે, હવે આઈપીઓની સિઝન ફૂલ બહારમાં આપણને જોવા મળી રહી છે. હ્યુન્ડાઈ આઈપીઓને મંજૂરી મળી ગઈ, સ્વિગી આઈપીઓને મંજૂરી મળી ગઈ, એટલે ઝોમેટો આજે ફોકસમાં છે, ઓટો સ્ટોક્સ ફોકસમાં છે. પહેલાં આપણે ઓટો સ્ટોક્સની સાથે ચર્ચાની શરૂઆત કરીએ. દેશની બીજા નંબરની સૌથી મોટી કંપની વાલ્યુએશનની દ્રષ્ટિએ વધારે આગળ નીકળી જશે, અને તમે જોવા જાઓ તો બીજા નંબરની એટલા માટે કારણ કે સૌથી વધારે મારુતિની ગાડીઓ વેચાય છે, મંથલી જે ડેટા આવે છે તેમાં, અને ત્યારબાદ હ્યુન્ડાઈનો નંબર હોય છે, અને એ કંપનીના શેર હવે આવવાના છે. કેટલું મહત્ત્વનું, અને ઓટો સ્ટોક્સમાં આના આવવાના કારણે થઈને જે હાયરાર્કી છે તેમાં શું શિફ્ટ તમે જોવા જઈ રહ્યા છો? શું આના કારણે ટાટા મોટર્સને થોડું નેગેટિવિટી આવતી જોવા મળી શકે? કે બે વસ્તુ છે જે અહીંયા હું અહીંયા એક વસ્તુ કરેક્ટ કરવા માંગીશ કે આઈપીઓ સપોઝ આવે છે, મને નથી લાગતું કે ટાટા મોટર્સ માટે એ વસ્તુ નેગેટિવ સાઈડની છે. આઈપીઓ આવે છે, પૈસા એકત્ર કરશે અને એક્સપાન્શનમાં એ લોકોનો પ્લાનિંગ છે, સો એ પ્રમાણે એ પોતાનું કામ કરશે. એટલે ટાટા મોટર્સે મહિન્દ્રાને મને નથી લાગતું કેટલો કોઈ મોટો ઇમ્પેક્ટ પડે. પેટીએમ પછીનો આ એક બિગેસ્ટ આઈપીઓ કહેવામાં આવે છે, અને અત્યારે આ લેવલ પર જોવા જઈએ તો એક વસ્તુ હું અહીંયા કહેવા માંગીશ યશ, કે જ્યારે જ્યારે બી મોટા આઈપીઓ આવતા હોય છે કે મોસ્ટલી એલોટમેન્ટ બધાને જ મળતું હોય છે એમાં, અને તમે જોઈ શકો છો કે જેટલા પણ રિસેન્ટલી મોટા આઈપીઓ આવ્યા છે બધામાં લિક્વિડિટી ઇશ્યુઝ, મતલબ આ લિક્વિડિટી છે પણ બહુ વધારે પડતી છે, અને આઈપીઓ આવ્યા પછી એમાં આપણને સારું કરેક્શન પણ આવતા જોવા મળેલું છે. સો નો ડાઉટ મે બી કદાચ આ સેમ રેપ્લિકેટ મોમેન્ટમ આપણને હ્યુન્ડાઈ સ્ટોકમાં પણ જોવા મળે લિસ્ટ થયા પછી. અત્યારે આ લેવલ પર જોવા જઈએ તો સેલ્સની દ્રષ્ટિએ હ્યુન્ડાઈ મોટર્સ અત્યારે નંબર 2 પર છે. બટ તમે જુઓ કે જે પ્રમાણે છેલ્લા 5-6 વર્ષમાં ટાટા મોટર્સ અને મહિન્દ્રા મોટર્સે પિકઅપ કર્યું છે માર્કેટ, મેગ્નિફિસન્ટ લેવલ પર છે. મારુતિ જ્યાં એક લેવલ પર મોનોપોલી હતી, એવું કહીએ તો 60-65-68% માર્કેટ શેર હતું, ઘટીને 45-48% થઈ ગયું. 23-24% માર્કેટ છે હ્યુન્ડાઈનું હતું, એ ઘટીને અત્યારે 15-16% થઈ ગયું. આ ટાટા મોટર્સ જ્યાં 2-3% શેર્સમાં હતું, એ વધીને ત્યાં 12% થઈ ગયું. સો ટફ વોર જોવા જઈએ તો હ્યુન્ડાઈ મોટર્સને મળશે, પર્ટિક્યુલરલી આપણા ગ્રાઉન્ડ હુડ મેકર ટાટા મોટર્સ અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા. અને હું આ બંને સ્ટોકની વાત વધારે કરીશ. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ટાટા મોટર્સ જે પ્રમાણે અત્યારે પરફોર્મ કરી રહ્યા છે, તમે ચાર્ટ જુઓ, તમે યર ઓન યર ડેટા જુઓ, મને એવું લાગે છે કે આવનારા દિવસો હજુ પણ ઘણા સારા હશે બંને કાઉન્ટર્સ માટે. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા જ્યાં અત્યારે 3100 લેવલ પર ટ્રેડ કરતો આપણને જોવા મળી રહ્યો છે, નવાઈની વસ્તુ નથી જો આ સ્ટોક આપણને આવનારા દિવસોમાં 5000 ઉપરના પણ ભાવ વધારે તો. એટલે વ્યૂ મારો મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા પર અત્યારે પોઝિટિવ સાઈડનો છે. કોઈ પણ ઘટાડો આવે ખરીદારી કરીને ચાલો, 5000 સુધીના પણ લેવલ આ સ્ટોક બતાવવા માટે રેડી છે. ટાટા મોટર્સમાં રિસેન્ટ ડેઝમાં આપણને કરેક્શન જોવા મળ્યું હતું, પણ એ કરેક્શનનો બેનિફિટ લેવો જોઈએ. અત્યારે 977 પાસે છે, 200 TMA ઘણો સારો એવો સપોર્ટ છે આ સ્ટોકમાં. અને હું એટલું જરૂરથી કહીશ કે ટાટા મોટર્સ એક લક્ઝરી મેકિંગ ગાડી પણ ઓન કરે છે, લેન્ડ રોવર જગુઆર, તો તમે એનું પ્રીમિયમ પણ આમાં કેલ્ક્યુલેટ કરીને ચાલી શકો છો. અહીંથી ઘટાડો વધારે નથી જોવા મળી રહ્યો. 940 SLની સાથે તમે આમાં ખરીદી કરીને ચાલો છો. આ સ્ટોક આવનારા દિવસમાં 1200 સુધીના પણ લેવલ આપણને બતાવવા માટે સક્ષમ છે. તો મારું માનવું ઓછું છે કે હ્યુન્ડાઈ ના આઈપીઓ આવ્યા પછી ટાટા મોટર્સ કે M&M કોઈ ટફ ફોર્મ મળશે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી બનતો જોવા મળી રહ્યું છે. પ્રી ઓપનિંગના બિટ્સ આવવા લાગ્યા છે, આપણે એ બધા પર નજર કરીશું, પણ એક ક્વિક બ્રેકનો સમય અને બ્રેક બાદ આપણે આગળ અપડેટ્સ પર નજર કરીશું. તો
તો બ્રેકમાં આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સના પ્રી ઓપનિંગના બિડ્સ આવવાની શરૂઆત થઈ ગઈ છે. અત્યારે તો ફિલહાલ થોડા ઘટાડાના બિડ્સ જે છે તે પ્રમાણે જ સંકેત બનતા જોવા મળી રહ્યા છે. તો એક વખત સેટલ થઈ જવા દઈએ માર્કેટને અને ત્યારબાદ વધારે સ્પષ્ટતા મળશે આપણને, કારણ કે નિફ્ટીમાં પર્ટિક્યુલરલી 50.50% આસપાસ એટલે કે 0.5% ઘટાડો બતાવે છે. એટલું તો કંઈ સંકેત છે નહીં. સેન્સેક્સ થોડું લીલા નિશાનમાં છે એટલે સ્વાભાવિક એક વખત સેટલ થવા દઈએ અને ત્યારબાદ વધારે બિડ્સ આપણને ક્લિયરિટી સાથે આવતા જોવા મળશે ત્યારે આપણે નજર કરવાની રહેશે. પણ આગળ વધીએ અને સેક્ટર સ્પેસિફિક જે આપણે વાત કરી રહ્યા હતા તેના પર આપણે સૌ કોઈની નજર ખાસ જે છે તે રહેવાની છે. ઓટો સ્ટોક્સની આપણે વાત કરી હતી તેના ઉપર આજે ખાસ ફોકસ રહેશે. ઝોમેટોના સમાચાર તમને એક વખત બતાવી દઈએ, બીકોઝ ઝોમેટો પણ આજે ફોકસમાં છે. અહીંયા તમે ખાસ જોશો કે આજના દિવસે જે છે તે ખાસ સ્વિગી તરફથી મંજૂરી, સ્વિગીને સેબી તરફથી આઈપીઓ માટે મંજૂરી મળી ગઈ છે. તેના કારણે ઝોમેટોનો શેર આજે ખાસ ફોકસમાં રહેવાનો છે અને આ સ્ટોક જે છે ઝોમેટોનો તે આજે ખાસ એક્શન બતાવી શકે છે. વેલ્યુએશન જે છે તે લિસ્ટિંગ બાદ $15 અરબ સ્વિગીની થઈ જશે અને ફ્રેશ ઇશ્યુ પણ લાવી રહી છે. 350 કરોડ રૂપિયાનો ફંડ સ્વિગી એકત્રિત કરશે, એના કારણે થઈને ઝોમેટો આજે ફોકસમાં છે. તો સ્વિગીને મંજૂરી જ્યારે મળી છે સેબી તરફથી, તેના કારણે થઈને આજના દિવસે ઝોમેટોના શેરમાં કોઈક એક્શન સંભવ છે. બીકોઝ કોમ્પિટિશન તો છે જ, પણ એ હવે લિસ્ટ પણ થઈ રહ્યું છે. તો $1.25 અરબ એકત્ર કરવાની સ્વિગીની યોજના છે. આમ તો મોટાભાગે જે રોકાણકારોએ પહેલેથી ઇન્વેસ્ટ કરેલું હોય, એન્જલ ઇન્વેસ્ટર્સ આ તે બધા, એવું હવે પોતાના પ્રોફિટ બુક કરતા હોય એટલે એ ખાસ આપણા સૌ કોઈનું ફોકસ જે છે તે અહીંયાથી જરૂર હોવું જોઈએ. કેમ કે એક્શનમાં આજના દિવસે તમને જરૂરથી જોવા મળી શકે છે ઝોમેટો. આજે જ્વેલરી સ્ટોક્સ ખાસ ફોકસમાં છે, કારણ કે જ્વેલરી સ્ટોક્સ જે છે તે ગોલ્ડના પ્રાઇસીસને કારણે સીધી રીતે તે ફોકસમાં તમને જોવા મળશે. ગોલ્ડ ફાઇનાન્સ કંપનીઓ પણ ઇનફેક્ટ ફોકસમાં રહેશે, મનપ્પુરમ અને આ તે બધી કંપનીઓ, બીકોઝ ઇન્ટરનેશનલ માર્કેટમાં સોનાના સતત રેકોર્ડ્સ બની રહ્યા છે અને કોમેક્સ ગોલ્ડ જે છે તે $2680 પાર છે. મિડલ ઇસ્ટમાં ટેન્શન્સ છે, રેટ કટને કારણે સોનામાં સતત તેજી છે. 10 ગ્રામ સોનાની કિંમત જે છે એ 74,800 રૂપિયાની પાર હશે, જેના કારણે આજે ટાઇટન, કલ્યાણ જ્વેલર્સ, પીએન ગડગિલ છે, આ સિવાય મુથુટ ફાઇનાન્સ છે, મનપ્પુરમ ફાઇનાન્સ છે, બીજી ગોલ્ડ ફાઇનાન્સ કંપનીઓ આ બધા ફોકસમાં આજે રહેશે. આવો હવે આપણે કુનાલ પાસેથી પહેલાં તો સ્ટોક સ્પેસિફિક આજના તમને રેકમેન્ડેશન્સ જાણી લઈએ કે માર્કેટ પ્રી ઓપનિંગના બિડ્સ આવવા લાગ્યા છે, કયા કયા સ્ટોક્સ આજે તમારા વોચલિસ્ટમાં. પેટીએમ ખરીદી કરીને ચાલો 650 ના એસએલ ની સાથે, અને બીજો સનફ્લેગ જે અત્યારે 228 ના લેવલ પર ટ્રેડ કરે છે, 218 ના એસએલ ની સાથે ખરીદી કરીને ચાલો. 236 નો પહેલો ટાર્ગેટ 236, અને જો બ્રેક કરે 248 છે અને પેટીએમ તમારે ધ્યાન પર રાખવાનું છે. પેટીએમ 710-750 બે ટાર્ગેટ, 650 ના સ્ટોપ લોસ સાથે આજના રેકમેન્ડેશન્સ કે તરફથી નજર રાખો. આગળ વધીએ જ્વેલરી સ્ટોક્સની. અમે સર હમણાં વાત કરી રહ્યા હતા બીકોઝ ગોલ્ડના પ્રાઇસીસમાં સતત અપ્રિસિએશન છે, મિડલ ઇસ્ટમાં ટેન્શન સતત વધી રહ્યું છે અને આ થોડું એસ્કેલેશન થોડું વધારે થઈ ગયું છે. પ્લસ ડોલર ઇન્ડેક્સમાં જોઈ રહ્યા છે સતત ઘટાડો યુએસ વ્યાજદરોને કારણે, તેની અસર અમેરિકામાં ચૂંટણી પણ છે, તેની અસર પણ ગોલ્ડ પ્રાઇસીસ પર આવશે. એટલે જ્વેલરી સ્ટોક્સ અને ગોલ્ડ લોન ફાઇનાન્સની સાથે જોડાયેલા સ્ટોક્સમાં ખાસ ફોકસ રહેવાનું છે. તમારું કોઈ ઓબ્ઝર્વેશન સર આ સેક્ટર પર? અત્યારે જે બ્રેકઆઉટ આપણને જોવા મળ્યું છે, વન વે રેલી આપણને ગોલ્ડ પ્રાઇસમાં જોવા મળી છે. અને આપણા દર્શક મિત્રોને એટલું જરૂરથી કહીશ કે અત્યારે આ લેવલ પર જે પ્રમાણે ગોલ્ડ પ્રાઇસ વધી રહ્યા છે, એટલે આપણે એવું કહી શકીએ કે મધ્યમ વર્ગીય કે એમના નીચે આવનારા આપણા દર્શક મિત્રો કદાચ એફોર્ડ ના કરી શકે. એમને એક જરૂરથી સલાહ આપીશ કે લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ માટે ગોલ્ડ એક પરફેક્ટ એસેટ ક્લાસ છે. તમે જો ડાયરેક્ટ ગોલ્ડ નથી ખરીદી શકતા, તમારે ઘબરાવાની કોઈ જરૂર નથી. ગવર્મેન્ટે SGB બહાર પાડેલા છે, જેમાં તમે ઇઝીલી ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો અને એમાં તમને 2.5% ના હિસાબે ઇન્ટરેસ્ટ પણ મળી શકે છે. સપોઝ તમે આ પણ નથી કરવા માંગતા,
તો ગોલ્ડ બીસ કરીને ETF છે માર્કેટમાં, જે ગોલ્ડના પ્રાઇસ સાથે જ લિંક છે, જે તમે યુનો મંથ ઓન મંથ SIP તરીકે પણ જમા કરી શકો છો. ખાલી ગોલ્ડ નહીં, સિલ્વર ETF પણ તમને મળે છે, જે તમે તમારા લોંગ ટર્મ પર્પઝથી તમે એને ઇન્વેસ્ટમેન્ટમાં ધ્યાનમાં લઈ શકો છો. નાઉ વાત કરીએ સ્ટોક સ્પેસિફિક, તો ડેફિનેટલી સ્ટોકના જ્યારે ગોલ્ડના પ્રાઇસ વધે છે તો જે જ્વેલરી કંપનીઝ છે એમને બેનિફિટ થવાના ચાન્સીસ વધારે છે. નાઉ રીઝન યસ અહીંનું એક જ છે કે બિઝનેસ નથી વધી રહ્યો. ઓકે, જ્વેલરી મેકિંગમાં જે બિઝનેસ છે એ નથી વધી રહ્યો એઝ ઇટ ઇઝ, પણ ગોલ્ડના પ્રાઇસ જે વધે છે એનો ડાયરેક્ટ બેનિફિટ જ્વેલરી કંપનીઝ થાય છે, કેમ કે એ લોકો પણ સ્ટોક કરીને રાખતા હોય છે જ્વેલરી બનાવવા માટે. એટલે જો આગળ જતા આ પ્રાઇસ વધે છે ગોલ્ડના, તો એમને જે સ્ટોક કરેલો પ્રાઇસ છે એમાં પણ એમને સારું એપ્રિસિએશન મળતું હોય છે. એટલે તમે કહી શકો છો કે ગોલ્ડની ખરીદીમાં એમને પણ બેનિફિટ થતો હોય છે જો એમને લોઅર લેવલ પર ખરીદ્યો હોય છે. જો આ એક મિથ છે, મતલબ મિથ ના કહી શકાય, પણ આ એક થોડુંક મિસઅન્ડરસ્ટેન્ડિંગ જેવું વાત છે કે જ્યારે સ્ટોકના પ્રાઇસ વધતા હોય છે, ઓકે, અને જ્યારે ક્વાર્ટરલી રિઝલ્ટ આવતા હોય છે, તો આપણું એક્સપેક્ટેશન એવું હોય છે કે બિઝનેસ સારું કરેલો છે, ટર્નઓવર સારું એવું છે, રેવન્યુ સારું એવું છે, પણ તમે એક વસ્તુ જોવાની ભૂલી જાઓ છો કે એમને ગોલ્ડના પ્રાઇસનું કેટલું એપ્રિસિએશન મળ્યું છે જે એમને પહેલાં રીસ્ટોક કરીને રાખ્યું હતું. તો આ વસ્તુ મેઇન છે જે આપણા દર્શક મિત્રોએ જોવાની જરૂર છે. નાઉ સ્ટોકની વાત કરીએ તો ટાઇટન એવરગ્રીન સ્ટોક છે, આ લેવલ પર પણ લઈને ચાલી શકાય. કલ્યાણ જ્વેલર્સ જે અત્યારે એક સારા લેવલ પર ટ્રેડ કરી રહ્યો છે, મને એવું લાગે છે કે એમાં પણ આપણને એક સ્પર્ટ જોવા મળે છે, એ પણ તમે આ લેવલ પર લઈને ચાલી શકો છો, જે અત્યારે 775 અરાઉન્ડ, આમાં પણ તમે ખરીદારી કરીને ચાલો છો. તો આ બંને સ્ટોકમાં અત્યારે અમારું ધ્યાન છે અને સારી મોમેન્ટમનું એક્સપેક્ટેશન આ બંને સ્ટોકમાં અમે રાખી રહ્યા છે. ક્લિયર, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ આ બધા જ સ્ટોક્સ માટે બની રહ્યું છે, નજર રહેશે. આવો આગળ વધીએ, એક ક્વિક બ્રેકનો ફિલહાલ સમય, બ્રેક બાદ માર્કેટ સેટલ થઈ ચૂક્યા છે તો એ બધા બિટ્સને સમજવાની કોશિશ કરીએ બ્રેક બાદ. બ્રેક બાદ સ્વાગત છે. પ્રી ઓપનિંગના બિટ્સ જુઓ, તમે સેટલ થઈ ચૂક્યા છે ઓલમોસ્ટ 40 પોઈન્ટના ઘટાડા સાથે, 25,900થી નીચે ઓપનિંગનું બિટ તમને બનતું જોવા મળી રહ્યું છે. નિફ્ટીનું બેંક નિફ્ટી એક્સપાયરીના દિવસે 200 પોઈન્ટના ઘટાડા સાથે ખુલી રહ્યો છે, 0.32% આસપાસ, એટલે શરૂઆતી દબાણના સંકેત બની રહ્યા છે. મિડકેપ સિલેક્ટ એકદમ ફ્લેટ છે. ફિન નિફ્ટી ગઈકાલની એક્સપાયરી બાદ આજે અહીંયા પણ 5% આસપાસની વેચવાલી. મિડકેપ પર્ટિક્યુલરલી તમે જુઓ ફ્લેટ ટુ પોઝિટિવ ઝોનમાં, મિડકેપ 100 અને સ્મોલ કેપ 100 પણ તમે જુઓ તો ત્યાં પણ 5% આસપાસની મજબૂતી. સો મિડકેપ સ્મોલ કેપ થોડું પોઝિટિવ, પણ નિફ્ટી બેંક નિફ્ટી બંને નર્વસ તમને જોવા મળી રહ્યા છે. અને સેક્ટર સ્પેસિફિક સેટલમેન્ટ એવું કહે છે કે રિયલ એસ્ટેટમાં 1% વેચવાલી છે, સામે મેટલ્સ ગઈકાલની તેજી બાદ આજે પણ પોઝિટિવ જોવા મળી રહ્યા છે. CPSE વગેરેમાં પણ તમને એક્શન જે છે તે જોવા મળી રહ્યું છે. આવો સ્ટોક સ્પેસિફિક આપણી ચર્ચાને આગળ વધારી રહીએ. MCX આજે ફોકસમાં છે કારણ કે F&O ટ્રાન્ઝેક્શન ચાર્જિસના સ્ટ્રક્ચરમાં પરિવર્તન કર્યું છે. SEBI જે નિયમો આપ્યા હતા તે આધારિત પહેલાં ફિક્સ્ડ ચાર્જિસ હતા તેની બદલે, સોરી, જે વેરિયેબલ સ્ટેબલ ચાર્જિસ હતા એની બદલે ફિક્સ ચાર્જિસની સિસ્ટમ લાગુ થઈ છે. 1 લાખ રૂપિયાનું તમારું ફ્યુચર્સનું ટર્નઓવર હોય તો 2.10 રૂપિયા ફિક્સ ટ્રાન્ઝેક્શન ચાર્જ પર 1 લાખ રૂપિયા લાગશે. પહેલાં 1.75 થી 2.60ની રેન્જ હતી. અને ઓપ્શન્સની વાત કરીએ, 1 લાખના પ્રીમિયમ ટર્નઓવર પર તમને 41.8 રૂપિયા જે છે તે ચાર્જ લાગશે પ્રતિ લાખની આ વાત છે, જે પહેલાં અગાઉ રેન્જ કંઈક 40 થી 50 રૂપિયા વેરિયેબલ હતી. 1 ઓક્ટોબરથી નવા ચેન્જીસ જે છે તે લાગુ પડવા જઈ રહ્યા છે. MCX પ્રી ઓપનિંગના સેટલ થયો છે 2% ઉપર, કે 6,000ના એક્ઝેક્ટ લેવલ પર ખુલી રહ્યો છે MCX. જે ચાર્જિસની વાત અત્યારે કરી રહ્યા એની એક ઇફેક્ટ ડેફિનેટલી આપણને જોવા મળશે. 6,000ના લેવલ પર ઓપન થઈ રહ્યો છે અને જે પ્રમાણે અત્યારે સ્ટોક પરફોર્મ કરી રહ્યો છે યુ ડેફિનેટલી પોઝિટિવ સાઈડનો છે. અને જ્યારે આવા ચાર્જિસ વધતા હોય છે અને ન્યૂઝ આવતો હોય છે તો એને ડાયરેક્ટલી આપણે લિંક કરીને જોતા હોઈએ છીએ કંપનીની રેવન્યુ સાથે, કંપનીની પ્રોફિટેબિલિટી સાથે, અને એના બેઝ પર આપણે સ્ટોક પ્રાઇસની મોમેન્ટમને પણ જજ કરતા હોઈએ છીએ. ત્યારે 2% ઉપર ઓપનિંગ થઈ રહ્યું છે અને ઉપરમાં જોવા જઈએ તો સ્ટોક જો સસ્ટેન થાય છે, 5,966નું પહેલાં રેઝિસ્ટન્સ હતું, કાલના દિવસમાં 6,015નું એક લેવલ બનાવ્યું છે, તો 6,000ની ઉપર જો સસ્ટેન થાય છે મને એવું લાગે છે કે ફર્ધર અપસાઇડની મુવમેન્ટમાં કાઉન્ટર આપણને બતાવી શકે છે. અને એના બેઝ પર ક્યાંક ને ક્યાંક ફર્ધર અપસાઇડમાં આપણને 500-600 પોઈન્ટો પણ ઉછાળવા કાઉન્ટર બતાવવા માટે સક્ષમ છે. એટલે 6,000ની ઉપર સસ્ટેન થાય છે તો 6,500-6,600 સુધીના પણ આ કાઉન્ટર લેવલ બતાવી એવું લાગી રહ્યું છે.
તો અત્યારે ખરીદી કરીને નહીં ચાલો, પણ 6000 ઉપર સસ્ટેન થાય પછી જ ખરીદી કરીને ચાલવાની સલાહ રહેશે. ઓકે, સો 6000 ને ઉપરની ખરીદી પર જ તમને અહીંયાથી ખાસ સલામતી જોવા મળી રહી છે, નજર તમારે રાખવાની રહેશે. આ છે ઓવરઓલ પરિસ્થિતિ. સર, મેટલ સ્ટોક્સ પોઝિટિવિટી સાથે આજે ફરી એકવાર ખુલી રહ્યા છે. ગઈકાલની તેજી બાદ આજે પણ નિફ્ટીના ટોપ ગેનર્સમાં મેટલ્સ છે. હિન્દાલ્કો 700 ઉપર સતત આગળ, 160 ઉપર ટાટા સ્ટીલ ટકવાની કોશિશમાં, ચાઇના, થેન્ક્સ ટુ ચાઇના, જે બધા સમાચારો છે પોઝિટિવ એક્શન સર મેટલ સ્ટોક્સમાં. પ્રીઓપનિંગમાં જ 1% ઉપર છે અને બ્રેકઆઉટ પર છે. વ્યૂ પોઝિટિવ સાઈડનો છે અત્યારે હિન્ડાલ્કો ઉપર. ખરીદી કરીને ચાલવાની સલાહ રહેશે. લોઅર લેવલ પર જે SL અત્યારે આવી રહ્યો છે, SL ક્યાંક થોડો મોટો આવી રહ્યો છે 685નું, પણ ટાર્ગેટ પણ એટલા જ મોટા જોવા મળી શકે છે. 725ની અરાઉન્ડ અત્યારે આપણને ઓપનિંગ આ કાઉન્ટરમાં જોવા મળી રહ્યું છે. ખરીદી કરીને ચાલો 685ના SLની સાથે. 795નો પહેલો ટાર્ગેટ, અને જો બ્રેક કરે તો 800 સુધીના પણ ટાર્ગેટ આપણને આમાં જોવા મળી શકે. મામૂલી એવા ઘટાડા સાથે નિફ્ટીની શરૂઆત 900 નીચે, 25900 ઇનફેક્ટ નીચે થઈ રહી છે. ત્યારબાદ તુરંત જ યુઓ બિટ્સ શરૂઆતમાં 25900 ઉપર આવી ગયા. બેંક નિફ્ટી 200 નીચે હતું, ત્યાંથી હવે 100 પણ ઓછો ઘટાડો બાકી બચ્યો છે. મિડ કેપ જોઈ રહ્યા છે, લીલા નિશાનમાં હતા તેથી લાલ નિશાનમાં આવ્યા, અને સ્મોલ કેપ 12% આસપાસની મજબૂતી અત્યારે ફિલહાલ બાકી બચી છે. આ છે સોફાર ભારતીય માર્કેટ્સનું ઓપનિંગ. વિક્સમાં કંઈક જબરદસ્ત શરૂઆતી ઘટાડો જોવા મળી રહ્યો છે, કંઈક 9.98 કે શું થઈ રહ્યું છે. શરૂઆતમાં જ સીધો 9 આંકડો, આઈ મીન આઈ કેન અન્ડરસ્ટેન્ડ મંથલી એક્સપાયરી છે, બટ બહુ વાઇલ્ડ મૂવ્સ વિક્સમાં શરૂઆતમાં જોવા મળ્યા. સર, કંઈ મહત્ત્વ આપવું જોઈએ? વેલ, ડેફિનેટલી મહત્વ તો આપવું જોઈએ. જે પ્રમાણે અત્યારે ઘટાડો જોવા મળ્યો છે, 8.98 લેવલ બતાવ્યું છે, અને વીક જ્યારે જ્યારે ઘટે છે ત્યારે ત્યારે નોર્મલી પ્રિડિક્શન આપણે એવા જ હોય છે કે માર્કેટ આપણને સારા એવા લેવલ બતાવશે, અને એ વ્યૂ એ પર્ટિક્યુલર વસ્તુ સાચી પણ છે. એક સ્ટેબલ માર્કેટ છે અત્યારે, સો જે પ્રમાણે ઘટાડો બતાવ્યો છે માર્કેટને ઉપર જવાના ચાન્સીસ પણ આપણને આ લેવલ પર જોવા મળી શકે છે. સો યુ ઓવરઓલ પોઝિટિવ સાઈડનો છે. હજુ પણ જો ઘટે છે વીક, નો ડાઉટ આપણે એક ફ્લિક માર્યું છે, પણ જો બાની નીચે સસ્ટેન થાય છે તો મને એવું લાગે છે કે સેન્સેક્સ નિફ્ટી બેંક નિફ્ટીમાં એક સારી મોમેન્ટમ આપણને એ લેવલ પર જોવા મળી શકે છે. ક્લિયરલી આજે તો કંઈક શરૂઆતમાં બહુ વાઇલ્ડ સ્વિંગ્સ નિફ્ટી વીક્સમાં આવતા જોવા મળેલા છે, નજર રાખીએ. ટોપ ગેનર્સમાં છે પાવર ગ્રીડ અત્યારે ફિલહાલ, હિન્દાલ્કો પૂરી કોશિશ કરી રહ્યું છે નિફ્ટીને બચાવવાની, BPCL, ઇલેક્ટ્રોટેક, સિમેન્ટ, આ બધા સ્ટોક્સ. પણ લીલા નિશાનમાં સંખ્યા ઓછી છે, આજે લાલ નિશાનમાં સંખ્યા વધારે છે. સર, બજાજ ઓટો ફાઇનલી પ્રોફિટ બુકિંગ આવ્યું છે. IT માં LTI માઇન્ટ્રી છે, લગભગ 0.5% નીચે. નેસ્લે બ્રિટાનિયા, અપોલો હોસ્પિટલ, આ બધા સ્ટોક્સમાં થોડું વેચવાલીનું દબાણ બનતું જોવા મળી રહ્યું છે. ઓવરઓલ સર, બેંક નિફ્ટીને થોડું વધારે ફોકસ કરીએ, બિકોઝ શરૂઆતી જે કંઈ પણ મૂવ હતી તે બાદ બેંક નિફ્ટી ફરી 100 આસપાસનું ઘટાડો અત્યારે બતાવી રહ્યું છે. સો આજની રેન્જ અને મિડ કેપ સ્મોલ કેપ પર ખાસ તમારા કમેન્ટ્સ, બિકોઝ લેટલી અહીંયા થોડું કન્સોલિડેશન નિફ્ટી બેંક નિફ્ટી કરતાં પહેલાં આવી ગયું હતું. સો હવેના જે કન્સોલિડેશન છે તે બાદના મૂવ્સની એક્સપેક્ટેશન્સ શું બની રહી છે સર? વેલ, બેંક નિફ્ટી નિફ્ટી 25 ઘટાડા સાથે છે. બેંક નિફ્ટી ફ્લેટ છે અત્યારે, 40-50 ઘટાડા સાથે છે. ઓવરઓલ જે વ્યૂ બની રહ્યો છે પોઝિટિવ સાઈડનો છે, અને સામે સાઈડ જો વાત કરું મિડ કેપ અને સ્મોલ કેપની, તો એક કોન્સોલિડેશન જોવા મળ્યું હતું. તમારી વાત સાચી છે, અત્યારે જે પ્રમાણે આ સ્મોલ કેપ ઇન્ડેક્સ ટ્રેડ કરતા આપણને જોવા મળી રહ્યા છે, જે પ્રમાણે અત્યારે સ્મોલ કેપ ઇન્ડેક્સમાં આપણને એનો વ્યૂ બનતો જોવા મળી રહ્યો છે પોઝિટિવ સાઈડનો છે. જેવા ઘણા ટાઈમથી કમ્પેર ટુ નિફ્ટી બેંક નિફ્ટી આ બંને ઇન્ડેક્સ સાઇડવેઝ મુમેન્ટમમાં છે, બટ ધેટ ડઝન્ટ મીન કે આપણને પ્રેઝન્ટ લેવલથી કોઈ સારી એવી મુમેન્ટમ નહીં જોવા મળે, કેમ કે બંને ઇન્ડેક્સ એની લોંગ ટર્મ મૂવિંગ એવરેજીસની ઉપર અત્યારે ટ્રેડ કરી રહ્યા છે. અને આલી ચાર્ટ પર પણ જોવા જઈએ તો 20 આલીનો રિસેન્ટલી સપોર્ટ પણ લીધો છે, એટલે બાઉન્સ બેકનું એક્સપેક્ટેશન ફર્ધર રાખી શકાય. અત્યારે 19,450 અરાઉન્ડ છે, એક્સપેક્ટેશન છે કે ઉપરમાં 19,700 અને 19,700 જો બ્રેક કરે તો 20,000 સુધીના લેવલ આપણને નિફ્ટી સ્મોલ કેપમાં જોવા મળે. સામે સાઈડ મિડકેપની વાત કરીએ તો મિડકેપ પણ અત્યારે આ લેવલ પર જોવા જઈએ તો
22445 ની અરાઉન્ડ છે, એ પણ અનચાર્ટેડ ટેરિટરીમાં છે. અને એમાં પણ એક્સપેક્ટેશન છે કે ઉપરમાં 23,000 સુધીના લેવલ નિફ્ટી મિડકેપમાં આપણને જોવા મળી શકે. તો વ્યૂ ઓવરઓલ પોઝિટિવ સાઈડનો જ આપણે આમાં મેન્ટેન કરીને ચાલીશું. વ્યૂ પોઝિટિવ અહીંયાથી ખાસ જોવા મળી રહ્યો છે ભારતીય માર્કેટ્સ માટે થઈને. આ ક્વિક બ્રેકનો પણ સમય થઈ ગયો છે. વિરામ લઈએ અને વિરામ બાદ ભારતીય માર્કેટ્સના ઓપનિંગ બાદ જે સ્ટોક્સ બઝિંગ છે તે બધા પર પણ આપણે નજર કરીશું. એક બ્રેક લઈએ અને બ્રેક બાદ આપણી આ ચર્ચાને આગળ યથાર્થ રાખીશું. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ તમે જોઈ રહ્યા છો, એક્શન ભરપૂર અત્યારે ફિલહાલ જોવા મળી રહ્યું છે. સેક્ટર સ્પેસિફિક તમે જુઓ તો સ્ટોક્સ અહીંયા તમને ઘણા બધા જ બઝિંગ અત્યારે જોવા મળશે. પણ આજે આપણા ધ્યાન પર છે ઇઝી ટ્રીપ પ્લાનર્સ, બીકોઝ અહીંયા એક બ્લોક ડીલ થઈ છે. પ્રશાંત પિટ્ટી જેઓ પ્રમોટર છે તેમણે અહીંયાથી ખાસ પોતાનો હિસ્સો વેચ્યો અને જે ભાવે બ્લોક ડીલ થઈ છે તે ભાવ લગભગ આવી ગયો છે. આજના લો બની ગયા છે 37.96 આસપાસના ભાવે જ પ્રશાંત પિટ્ટીએ બ્લોક ડીલમાં હિસ્સો વેચ્યો છે. જબરદસ્ત એક્શન ઇઝી ટ્રીપ પ્લાનર્સ પર કે નજર કરો. એક વખત અહીંયા બ્લોક ડીલ બાદ મેજર સેલ ઓફ આવતું જોવા મળી રહ્યું છે. વેલ, સ્ટોક જોવા જઈએ તો 8-1% નીચે છે અત્યારે. અને ક્યુ મારો અત્યારે સાઇડવેઝનો છે. મને ઓવરઓલ એટલું લાગી રહ્યું છે કે હજુ પણ સ્ટોકમાં ઘટાડો જોવા મળી શકે છે. 38 પાસે સ્ટોક ટ્રેડ કરે છે. આ ઘટાડામાં સ્ટોક નીચે આપણે 36 સુધીના પણ લેવલ બતાવી શકે છે. અને 36 ના બ્રેક થવું જોઈએ. જો 36 બ્રેક થાય છે તો ફરધર ઘટાડો પણ આવી શકે છે 30 રૂપિયા સુધીનો. આપણા દર્શક મિત્રોને એટલી જરૂર સલાહ છે કે જો તમારી પાસે હોલ્ડિંગ હોય 36 SLની સાથે તમે હોલ્ડ કરીને રાખો. જો એ બ્રેક કરો તો નીકળી જાઓ. 30 સુધીના ઘટાડા તમને એ લેવલ પર જોવા મળે જ્યાં તમે તમારી પોઝિશન વાપસ રીબિલ્ડ કરી શકો છો. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. આગળ વધીએ બીજા સ્ટોક્સ પર્ટિક્યુલરલી કે જેના ઉપર આજના દિવસે ખાસ ફોકસ બનતું જોવા મળી રહ્યું છે, તેમાં KEC ઇન્ટરનેશનલ છે. બીકોઝ QIP જે છે તે અહીંયાથી શરૂ થયું છે અને આ બાદ સ્ટોક અત્યારે ફિલહાલ તમે જુઓ તો લગભગ 3% ઉપર છે. 1,029 હાઈ બન્યા છે કુનાલ. જબરદસ્ત એક્શન અત્યારે સોફાર KEC ઇન્ટરનેશનલમાં જોવા મળી રહ્યું છે. 976નો ફ્લોર પ્રાઇસ છે અને ઓલરેડી 1,000ને ઉપર 1,030ના હાઈ આજના બન્યા છે. સર, મારો વ્યૂ પર્ટિક્યુલર કાઉન્ટર અત્યારે સાઇડવેઝનો છે. કેમકે જોવા જઈએ તો સ્ટોક અત્યારે એક રેઝિસ્ટન્સમાં છે. ઉપરના લેવલની વાત કરીએ તો 1,032નું રેઝિસ્ટન્સ અત્યારે આ કાઉન્ટર આપણને બનતું જોવા મળી રહ્યું છે. અત્યારે અવોઇડ કરીને ચાલવાની સલાહ છે. 1,032 જો બ્રેક કરે એના પછી જ આપણે આમાં નવી પોઝિશન બનાવીને ચાલીશું. 1,032 બ્રેક કરે ત્યારબાદ નવી પોઝિશન બનાવવાની સલાહ તમને બનતી જોવા મળશે. આ પરિસ્થિતિ પર નજર રાખવાની રહેશે. આગળ વધીએ. પિરામલ ફાર્મામાં આજે કંઈક મોટો બઝ બનતો જોવા મળી રહ્યો છે. એક વખત નજર કરી લઈએ. પિરામલ ફાર્મા સર ફરી એકવાર 233 તરફ આગળ વધી રહ્યો છે. લેટલી આ સ્ટોકમાં બહુ મોટો બઝ તમને યાદ હશે કે બનતો જોવા મળી રહ્યો છે. સર, આજે ગેપઅપ ઓપનિંગ થયું છે 5.5-5%. અને જો અત્યારે આ કાઉન્ટરમાં જોવા જઈએ તો પોઝિટિવ સાઇડનો છે. એક ટાઈમ હતો જ્યારે આ કાઉન્ટર 100 અને 100 રૂપિયા પાસે ટ્રેડ કરતું હતું, ત્યારે 230 પાસે આવી ગયું છે. વ્યૂ અત્યારે આ લેવલ પર પોઝિટિવ સાઇડનો છે. ખરીદી કરીને ચાલવાની સલાહ છે. નીચે 215ના SLની સાથે અત્યારે 230 પાસે કાઉન્ટર ટ્રેડ કરે છે. 215નું આપણે અહીંયા SL મેન્ટેન કરીને ચાલીશું. ટાર્ગેટની વાત કરીએ તો 242નો પહેલો ટાર્ગેટ, 242નો, અને જો બ્રેક કરે તો 260નો બીજો ટાર્ગેટ પણ આપણને આમાં જોવા મળી શકે. ઓકે, સો આ વ્યૂ તમને અહીંયાથી ખાસ બનતું જોવા મળી રહ્યું છે, નજર રાખવાની રહેશે. નેક્સ્ટ સ્ટોક સર આપણે ઝોમેટો પર નજર કરી લઈએ. ઘટાડો છે, સ્વિગી આવી રહ્યું છે માર્કેટમાં હવે IPO લઈને, અને ઝોમેટો જે છે તે શરૂઆતી બિટ્સમાં આપણને જોવા મળ્યું હતું લગભગ થોડો નીચે જે સ્ટોક, અને ત્યારબાદ ફરી એકવાર એક્શન જે છે તે અહીંયા આવતું જોવા મળી રહ્યું છે. સર, ચાર્ટ્સ કેવા લાગે તમને ઝોમેટો? આજના દિવસ માટે ઠીક છે, ઘટાડો જોવા મળી રહ્યો છે. કાલના દિવસમાં પણ હતો, પ્રોફિટ બુકિંગ કરી શકીએ, બટ મને નથી લાગતું કે સ્વિગીની કોઈ મોટી ઇમ્પેક્ટ ઝોમેટો પર પડે. 270 અને 270 જો બ્રેક કરે તો 295 સુધીના લેવલ ઝોમેટોમાં આપણને જોવા મળી શકે. ક્લિયર, તો વ્યૂ આ પ્રમાણે અહીંયા ખાસ ઝોમેટો માટે બનતો જોવા મળી રહ્યું છે. આગળ વધીએ. જોઈ રહ્યા છીએ આપણે હોટેલ સ્ટોક્સમાંથી એક લેમન ટ્રીમાં થોડું પ્રોફિટ બુકિંગ આવતું જોવા મળી રહ્યું છે આજના દિવસે. ઇન્ટરેસ્ટિંગ જગ્યા પર છે લેમન ટ્રી સર. 124.90 થી 121.50ની રેન્જ બની છે, 0.5% નીચે છે સર સ્ટોક લેમન ટ્રી. વેલ, 122 પાસે સ્ટોક છે અને રિસેન્ટલી ઘણી સારી સારી પ્રોપર્ટીઝ એમણે પોતાના પોર્ટફોલિયોમાં એડ કરેલી છે લેમન ટ્રી. જે પ્રમાણે એમનું એક્સપાન્સન છે ને પર્ટિક્યુલરલી 2021-2022 પછીનું, નો ડાઉટ અત્યારે
કરેક્શન આપણને ચાર્ટ પર જોવા મળી રહ્યું છે. આ કરેક્શન આ બેઝ પર 115 સુધીના લેવલ આ કાઉન્ટર આપણને બતાવી શકે, પણ 115 જો આવે છે અને એ લેવલ પર જો સસ્ટેન થાય છે તો હું કહીશ કે એ લેવલ પર આપણે ખરીદારી કરીને ચાલીશું. મને એક સારો બાઉન્સ બેક જોવા મળી રહ્યો છે ઉપરમાં 137ના લેવલ સુધીનો. 137ના લેવલ્સ અહીંયા ખાસ બની રહ્યા છે, તો આ પરિસ્થિતિને ધ્યાન પર રાખવાની રહેશે. આગળ વધીએ બીજા મજબૂતી ધરાવનારા સ્ટોક્સ, એક જિલેટ પર ફોકસ છે. સર, સ્ટોક લાલ નિશાનમાં આજે અત્યારે ફિલહાલ ઇન્ટ્રાડે લોઝ બનાવતો જોવા મળી રહ્યું છે. જિલેટ જે પીએનજી એટલે કે પ્રોક્ટર એન્ડ ગેમ્બલ બાંગ્લાદેશ છે, તેમના તરફથી એક ઓર્ડર કેન્સલ થયો છે. એમનો કોન્ટ્રાક્ટ આગળથી હવે તેઓ કન્ટિન્યુ નહીં કરે, અને એના કારણે થોડું સેન્ટિમેન્ટલ ઇમ્પેક્ટ આવી છે જિલેટમાં. 8588 આસપાસ સર અત્યારે સ્ટોક 1.5% નીચે. 1.5% નીચે છે. સાઇડવેઝ રેન્જનું બ્રેકડાઉન પણ આપણને જોવા મળ્યું છે. પોસિબિલિટીસ ફર્ધર ઘટાડાની પણ છે ટેકનિકલના બેઝ પર. નીચે 7950 સુધીના લેવલ આપણા કાઉન્ટર બતાવી શકે. જો એ લેવલ આવે તો ટેકનિકલના બેઝ પર આપણે ત્યાં ખરીદારી કરીને ચાલીશું, કેમ કે ત્યાંથી ફર્ધર ઉછાળાનું એક્સપેક્ટેશન આપણે રાખી શકીએ. વેલ ડેફિનેટલી ભારતીય માર્કેટ્સ જુઓ તો ત્યાંથી પણ ડેઝ લોથી રિકવર જરૂર થઈ રહ્યા છે. નિફ્ટી અત્યારે ઇન્ટ્રાડે હાઈઝ બનાવે છે 25,946 આસપાસ. ફરી લીલાથી લાલ નિશાનની વચ્ચેની એક કશ્મકશ, અને બેંક નિફ્ટી તમે જુઓ તો 38,982 ઇન્ટ્રાડે હાઈ. અહીંયા પણ હવે 54,000 ફરી એકવાર આંબવાની કોશિશ બેંક નિફ્ટી કરતો જોવા મળી રહ્યું છે. તો જે શરૂઆતથી આપણા ખાસ વ્યૂ હતા કે લગભગ ઇન્ટેક્ટ જોવા મળી રહ્યા છે. શો આપણે રેપઅપ કરી રહ્યા છીએ, આજની ઓપનિંગને એક વખત ક્વિકલી રેપઅપ કરી લઈએ. સો ફાર લેવલ્સ બધા જ મેઇન્ટેન થઈ રહ્યા છે સર. વેલ બેંક નિફ્ટી ડે હાઈસ પર છે 54,026. નિફ્ટી પણ અત્યારે હાઈસ પર છે, અને જે પ્રમાણે અત્યારે પ્રાઇવેટ બેન્કિંગ પરફોર્મ કરી રહ્યા છે, મને હજુ પણ ઉછાળો જોવા મળી રહ્યો છે. આજના દિવસમાં એક્સપાયરી છે, મંથલી એક્સપાયરી વીકલી એક્સપાયરી બંને કલબ થઈ છે, તો વોલેટિલિટી રહેશે. ખરીદારી કરીને ચાલવાની સલાહ રહેશે બેંક નિફ્ટીમાં. મને એવું લાગે છે કે જે અત્યારે 54,026 પાસે છે, આપણને એક્સપાયરીના ટાઈમ પર 54,400 સુધીના ટાર્ગેટ મને એવું લાગે છે બેંક નિફ્ટી આપણને બતાવી શકે. તો આગળ તમને સારી તેજીના સંકેત બની રહ્યા છે, નજર રાખીશું. સર, સમય થયો છે રજા લેવાનો, આપના ડિસ્ક્લોઝર્સ. જે સ્ટોક મેં સજેસ્ટ કરેલા છે પેટીએમ અને સનપ્લેક, મારી પોતાની પર્સનલ પોઝિશન કોઈ નથી, ક્લાયન્ટ વાઇઝ પોઝિશન એ સ્ટોકમાં હોઈ શકે છે. સર, ખૂબ ખૂબ આભાર આપનો અમારી સાથે જોડાવા માટે અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લેવા માટે. થેન્ક યુ સર. તો ભારતીય માર્કેટ્સની ઓપનિંગ લિમિટેડ રેન્જમાં ઘટાડા સાથે થઈ 8,91 નિફ્ટીના ઘટાડા બાદ 946 એટલે કે લગભગ 100 પોઈન્ટની રેન્જ બનવા આવી છે નિફ્ટીની ઇન્ટ્રાડે. બેંક નિફ્ટી તમે જુઓ 792 એટલે કે ઓલમોસ્ટ 5,800 આસપાસથી 54,000ના ટીક બની ગયા છે હમણાં જ. તો આવી સ્થિતિમાં બેંક નિફ્ટીએ પણ 201 પોઈન્ટની રિકવરી બતાવી જરૂર છે. હવે અહીંયાથી આગળ શું થઈ જાય, 9:30 પછીનો ટ્રેડ બહુ મહત્વનો, કેમ કે અહીંયાથી જે ટ્રેન્ડ પકડશે માર્કેટ પૂરી ચાન્સીસ છે, કેમ કે ઓપન ઇન્ટરેસ્ટ બધી બાજુ ખાલી હતા તમને યાદ હોય તો. એટલે આવી સ્થિતિમાં હવે પૂરા ચાન્સ છે કે અહીંયાથી કંઈક તો નવાજુ નહીં થાય. 54,000 સોફાર સ્પર્શી રહ્યું છે ફરી એકવાર બેંક નિફ્ટી. મિડ કેપ સ્મોલ કેપની હાલત થોડી નર્વસ જ છે, મિડ કેપ થોડો ઘટાડામાં અને સ્મોલ કેપ તમે જુઓ તો 5% મજબૂતી પર જોવા મળી રહ્યા છે. એટલે આજે બધું પોતપોતાની રીતે ચાલી રહ્યું છે એવું અત્યારે જોવા મળી રહ્યું છે. આ સરેજ આ શોમાં પણ હાલ બસ આટલું જ. મને યશના આપશે રજા. આગળના અપડેટ્સ માટે આમ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત.